सुदुर्जयं नित्यम्। विविधनियमाचार निरते रपि ब्रह्मेशान प्रमुख सुर संघे स्वमहसा मनस्तत्तोर्णम्य प्रसभमपि कुर्वन् श्रितवशे नरो भात्याज्ञानम् दिशतु समतिं मे हरिरसो श्रूयताम् देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय घनश्यामाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज। श्री लक्ष्मी नारायण देव की। श्री नारायण मुनि देव की। श्री गोपीनाथ जी महाराज की। श्री मदन मोहन जी महाराज की। श्री राधा रमण देव की। श्री नर नारायण देव की। श्री विघ्न विनायक देव की। श्री कष्ट भंजन देव की। ओ जो स्वामी नारायण गाइए रे भजो स्वामी नारायण गाइए रे भजो स्वामी नारायण गाइए रे भजो स्वामी नारायण गाइए रे Oh.
ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી સુરતના અધિષ્ઠાતા દેવ નારાયણમણી દેવના દિવ્ય સાનિધ્યમાં કલાકુંજ મંદિરમાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી અને 25 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તનો ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવ એનું સુંદર આયોજન થયું છે. આયોજનના પ્રેરક અને વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, એમની શુભ પ્રેરણાથી આવડું મોટું આયોજન થયું છે. આમાં બે કથા રાખી છે. એક તો પૂજ્ય સ્વામીની જ કથા છે, જોઈન્ટ વક્તા તરીકે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અથણાવાળા એ ભાગવતજીની કથા કરે છે. એવા દિવ્ય આયોજનમાં આજે અમારે વ્યાખ્યાનમાળા સંભળાવવા માટે અને આ બધો માહોલ એનો લાભ લેવા માટે આવવાનું થયું છે. એટલે સૌ પ્રથમ તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે 25 વર્ષના ઉત્સવમાં અમને આ લાભ મળ્યો છે. સ્વામી ફોનમાં છે. પ્રતિષ્ઠા વખતે મારી વ્યાખ્યાનમાળા હતી 25 વર્ષ પહેલાં, 25 વર્ષ પછી પાછી વ્યાખ્યાનમાળા યોજાણી અને સુવર્ણ જયંતિમાં યોજાયો વયોગ સ્વામી, ત્યાં સુધી એનું નક્કી કરી નાખી પછી જોયું જાય. 25 વર્ષ પછી હજી પાકું બરાબર ને? એટલે એવા સુંદર આયોજનની આ દિવ્ય સભામાં અંતર્યામી સ્વરૂપે વિરાજમાન ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ, પૂજ્યપાદ અમારે ચેરમેન સ્વામી બગડાહટી બોલાયો બાપ, વડતાલમાં આવા ચેરમેનનો કોઈને મળ્યા જ નહીં હોય. લાંબુ લાંબુ કિરાજ કરે, કોને ખબર કેમ ખેંચીને લાંબુ કરે છે. એવો વડતાલનો જબરજસ્ત વિકાસ કરી રહ્યા છે, સાથે સાથે આવા દિવ્ય આયોજનો પણ એમના નેજા હેઠળ થઈ રહ્યા છે. અને 35 કિલો તો વજન ઘટાડ નાખ્યું, એટલે હજી ઘણું જીવવાનું હશે ને, જુવાન થઈ ગયા પાછા. એવા પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને પૂજ્ય વિવેક સ્વામી, અમારા સાથે આવેલા પૂજ્ય નિર્દોષ સ્વામી, પૂજ્ય નાણમુનિ સ્વામી, વામન સ્વામી, મારે સભાચંદ ચાલક સ્વામી, બધા પૂજ્ય સંતો, બધા યજમાનશીઓ, અમારે સંગીતકારો, ભૂદેવો છે કરી ભક્તો બેઠા છે, પીડી સાહેબવાળા ભૂદેવો, હું એ બધા સંહિતા પાઠી ભક્તો અને બધા શ્રોતા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધા મજામાં? ફુવારા હાલે, સોફા પર બેઠા છો, પંખા હાલે, મજા જોઈને. ખૂબ સુંદર આયોજન થયું છે. અમે કાલે સ્વામી કથા સાંભળતા હતા પૂજ્ય સ્વામીની, ભક્ત ચિંતામણીની કથા રસ્તામાં હતા ગાડીમાં. કાલે કથા પૂરી કરી, બપોરે પછી ઠાકોર જમાડી નાઈ ધોઈ નીકળ્યા, રસ્તામાં કથા સાંભળતા આવતા હતા. બહુ સુંદર કથા ચાલતી હતી. મહારાજ પધાર્યા વલ્લભભાઈને ત્યાં, પછી એમના માતુશ્રીએ રસોઈ કરી, મારે મહારાજને જમાડવા છે, પછી મહારાજે ઉલટી કરી નાખી બરાબર. નિષ્કામી વર્તમાન દ્રઢ ન હોય તો ઠાકોરજી સેવા સ્વીકારતા નથી, એ પ્રસંગ ચાલતો હતો. ભગવાન શ્રીહરિનું અવતરણ જ એટલા માટે થયેલું. બ્રહ્મપ્રિય બ્રહ્મવ્રત ધરવેશમ, બ્રહ્મવ્રત ધર નાયકમ, હરિકૃષ્ણ પુરાણ. સતયુગમાં જે શક્ય નહોતું બન્યું, ભગવાને કળિકાળમાં શક્ય કર્યું છે. એટલે કહેવાત પડી ને, વાલે કળી મધ્ય સતયુગ સ્થાપ્યો, એવી ગજબની સુંદર પ્રણાલિકા સ્થાપી દીધી. બધાને એમ થાય કે આ સંપ્રદાયમાં એન્ટર થઈ જવું છે, નહીતર અત્યારે તો ઠીક છે પણ રાત્રે તો યુવાનોય બહુ હોય છે, અત્યારે તો કામે કાજે ગયા હોય. પૂજ્ય સ્વામી પધાર્યા છે, તાળીઓથી વધાવીએ. સ્વામી એક હાર આપો, મને હાર પહેરાવી દે આશીર્વાદનો. આશીર્વાદ તો મગાય ને, કા માગવા જ પડે ને. સ્વામી મેં હમણાં ચેરમેન સ્વામીને કીધું છે કે પ્રતિષ્ઠા વખતે મારી વ્યાખ્યાનમાળા હતી 25 વર્ષ પહેલા, હા, રજત જયંતિમાં છે અને સુવર્ણ જયંતિમાં રાખવાની છે, એટલે ત્યાં સુધી 25 વાર સુધી જીવવાનું ફાઇનલ એમ. આવા પૂજ્ય સંતોનું સાનિધ્ય હોય,
માહોલ હોય. ભગવાન 25 વર્ષના થયા કલાકુંજ મંદિરમાં, એટલે ભાર યુવાની ઘનશ્યામ મહારાજની ચાલી જતી હોય ત્યાં બાપ શું ખૂટે. એટલે ભગવાન જે કરવાને માટે આવ્યા હતા એ આ કાર્યમાં, આ કાળમાં થઈ શકે એવું બધું વાતાવરણ સર્જાણું છે. યુવાન અવસ્થા, આવો માહોલ, સંતોનું સાનિધ્ય, યુવાનીમાં થાય ને બધું. ભગવાન ઘનશ્યામ મહારાજની ભર જોવાની ચાલી જાય છે, એટલે એમની કૃપાથી એ જે દ્રઢ કરવા માટે આવ્યા છે એ 100% સિદ્ધતા છે. ભગવાને આમ તો ઉત્સવો બહુ કર્યા. સૌ પ્રથમ તો રામાનંદ સ્વામીએ સદાવ્રત ખોલેલા, પછી ભગવાને પરંપરા શરૂ રાખી, પણ સદાવ્રતમાં વિઘ્ન બહુ આવતા હતા. ન ખાવાનું માગતા હતા, ન પીવાનું પીવા માટે માગતા હતા, માથાકોટ કરતા હતા, ઝઘડા કરતા હતા. સંતો કંટાળી ગયા, મહારાજને ફરિયાદ કરી કે મહારાજ અમે શું કરીએ, અમે ભીખ માગીને બધાને જમાડવાના ને તોય ગાળો તો ખાવાની, માર તો ખાવાનો, યશ તો મળતો જ નથી. ભગવાન કે કરો બંધ, સદાવત કર્યા બંધ. પછી ભગવાને સમાધિ પ્રકરણ શરૂ કર્યું, એમાંય ઘણાને પ્રતીતિ મંડી આવે, પણ સમાધિ ક્યાં સુધી? ભગવાન હોય ત્યાં સુધી, પછી કોણ કરાવે સમાધિ? પ્રભુએ વિચાર કર્યો કે આ માર્ગ તો સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી શરૂ રાખવો છે, આ કાંઈ 2-5 દિવસનો મામલો થોડો છે, કાયમી શરૂ રાખવો છે, અક્ષરધામનો માર્ગ બંધ જ ન થવો જોઈએ. અમે ગયા પછી શું? આખી ઠાકોરજીએ વિચાર કર્યો કે મહોત્સવ તો કાયમી આયેલા જ કરે, અમે હોય કે ન હોય આ સંતોના માધ્યમથી મહોત્સવ તો એવા ઉજવાશે, એવા ઉજવાશે, સીમાડા ભેળા થઈ જશે, અને મહોત્સવમાં લાખો ભક્તો આવશે, બધા દર્શન કરી કૃતાર્થ થશે, કથાનું શ્રવણ કરી કૃતાર્થ થશે, પ્રસાદ જમીન કૃતાર્થ થશે. જે કોઈ પ્રસાદ જમશે, દર્શન કરશે, કથાનું શ્રવણ કરશે, ભગવાનના ધામના વાસી બની જશે. મહાપુરુષના મુખેથી કથાનું શ્રવણ કરો, બાપ બહુ મોટા ભાગ્યની વાત ગણે. અનેક જન્મોના સુકૃત ઉદિત થાય ને ત્યારે અવસર મળતો હોય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આ બધા ભક્તો ખાટી ગયા છો. પૂજ્ય સ્વામી ખુદ આ મહોત્સવમાં કથા સંભળાવી રહ્યા છે, ભક્ત ચિંતામણીની કથા, અને ભગવાનના ચરિત્રથી સગવડ એ ભક્ત ચિંતામણીની કથા. જેમ સાંભળીએ એમ પ્રભુમાં સ્નેહ થાય, જેમ સાંભળીએ એમ સ્નેહ થાય, અને બાપ કરીને એ જ કરવાનું છે. ભગવાનમાં પ્રેમ થઈ જાય એટલે બધા કામ પૂરા, ત્યાં સુધી આપણી યાત્રા શરૂ ને શરૂ રહેશે. ભગવાને મહોત્સવ પ્રવર્તા એવા એટલા માટે કે મહોત્સવમાં લાખો ભક્તો ભેળા થશે, અને મહોત્સવ કથા વિનાનો તો હોય જ નહીં. આપણા મહોત્સવમાં કથા તો પ્રધાન જ હોય. શાસ્ત્રમાં તો બહુ બધું લખેલું હતું જ, ગીતામાં, ભાગવતજીમાં, બધી જગ્યાએ. સત્સંગ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, પણ એને કોઈએ જો ચરિતાર્થ કર્યું હોય તો ભગવાન શ્રી હરિએ કર્યું છે. એવી જબરજસ્ત સત્સંગની ગંગાઓ વહેવડાવી, અને ગંગાઓ કાયમીને માટે અવિરત વહેતી જ રહે છે, વહેતી જ રહે છે, બંધ જ નથી થતી. અને ગંગાઓ વહ્યા કરે છે એટલે આ સંપ્રદાયમાં ગુણિયલ ભક્તો પાર વિનાના દેખાઈ રહ્યા છે. પાર વિનાના, સત્સંગથી જ ગુણ આવે એ નિર્વિવાદ સત્ય છે. કથા વિના ક્યારેય ગુણ ન આવે, ખબર જ ન પડે કે શું કરવાનું છે, શું કરવા માટે આવ્યા છીએ, શું કરીએ છીએ, ખબર જ ન પડે. તો કથા સાંભળીએ તો ખબર પડે. વાલીઓ લૂંટારો જ હતો, પણ કથાનો યોગ થયો, વાલ્મીકી બની ગયો. જોબન પગી મોટો બારવટ્યો, મુક્તાનંદ સ્વામીનો સત્સંગ મળ્યો, સવારમાં ઉઠીને યાદ કરવા જેવો બની ગયો. અંગુલીમાન 999 માણસો મારી નાખ્યા, આવો ખુખાર હતો. ગૌતમ બુદ્ધનો યોગ થયો, સત્સંગનો યોગ થયો, મહાન સંત બની ગયો. પ્રહલાદ અસુર કુળમાં જન્મ્યા હતા, નારદજીના સમાગમે કરી મહાભક્ત બની ગયા. સત્સંગ વિના ક્યારે બાપ રૂડા ગુણ ન વધારો સ્વામી વધારો. કથાથી ગુણ આવે છે, અને ગુણ એ જીવનની શોભા છે. સારા વસ્ત્રો પહેર્યા છે એટલે માણસ શોભે છે એવું નહીં માનશું, ગુણથી શોભે. જિનકે હોઠો પે હસી ઓર પાઉં મેં છાલે હોંગે, પ્રભુ વોહી તેરે ઢૂંઢને વાલે હોંગે. ગુણાતીતાનંદ સ્વામી ચાલ્યા જતા હતા, ઉઘાડે પગે, પગમાં હુળો લાગ્યો બાવળનો, કડ કડ કર કરતો હુળો ભાંગી ગયો, હુળો ભાંગી ગયો બોલો બાવળનો. સ્વામીને પગને કાંઈ ન થયું, ટૂંકી ધોતી પહેરતા ગાડામાં બેઠા હતા. કોઈ ખેડૂત નીકળો જોઈને કે ગાડું બળદને બધા સારા છે, મહારાષ્ટ્રી મોભા પર બેઠા છે, પણ માઇલપા એક ફાટલ ગોદરીવાળો બાવો બેસી ગયો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે છીએ તો ગાડું અને બળદ શોભાળી એવા, પણ આ તો ચિત્રે વીટેલું રતન છે, તનની સમજાય. ગુણથી સ્વામીની શોભા હતી, કપડાથી થોડી હતી. સ્વામી વિવેકાનંદ ડાઉન ટાઉન શિકાગો
શિકાગો ગયેલા વિશ્વની કોન્ફરન્સમાં. સ્વામીએ હિન્દુ સંસ્કૃતિનો વિજય ધ્વજ ફરકાવી દીધો. પછી સ્વામી જતા હતા તો અમુક લોકોએ મજાક કરી. મજાક કરવાનો સ્વભાવ તો અનાદિનો છે. ભક્તોની સંતોની મજાક તો કર્યા જ કરે છે લોકો. સ્વામીની મશ્કરી કરી ત્યારે સ્વામીએ કહ્યું કે તમારે ત્યાં વ્યક્તિની મહત્તા એક દરજી નક્કી કરે છે. સારું શૂટ સીવી દે એટલે તમારા માટે વ્યક્તિ મહાન. તમારે ત્યાં વ્યક્તિની મહત્તા એક દરજી નક્કી કરે છે ત્યારે હું એ દેશમાંથી આવું છું જ્યાં વ્યક્તિની મહત્તા ચારિત્ર્યથી પંકાય છે. આ તો ચારિત્ર્યનો દેશ છે બા, જેનું ચારિત્ર શ્રેષ્ઠ એ વ્યક્તિ શ્રેષ્ઠ. કપડાં ગમે એવા પહેરા હોય, કપડો સે કોઈ મતલબ નહીં. એક રાજા એના કુંવરને કહેલો, મહાપુરુષના ચરણ પંખાળીને પાણી પીજે તારું સારું થશે, જાજે કોઈક સંતની પાસે. એમાં એને કોઈક સંત મળી જાય ઝૂંપડામાં, ભજનાનંદી સંત ભજન કરતા હતા, ત્યાં જઈ ચડ્યો, ચરણ પંખાળવા માંડ્યો, પાણીની જાળી લઈ અને ચરણ માંડ્યો પંખાળવા. પણ સ્વામીના પગ તો ઉઘાડે પગે ચાલી ચાલીને ફાટી ગયેલા, ચીરા પડી ગયેલા, એટલે એના હાથમાં ઉજરડા થયા. એટલે ખીજાણો, આવા પગ શું રાખ્યા છે, આ મારે ધોવા કેમ, મારા બાપે પગ ધોવાનું કહ્યું છે. ત્યારે સ્વામીએ કહ્યું કે અમારા સાધુના પગ તો આવા જ હોય, કોમળ પગ ધોવા હોય ને તો જા વૈશ્યની પાસે. જિનકે હોઠો પે હસી ઓર પાઉ મેં છાલે હોંગે, એ ભગવાનને મળવા માટે નીકળા હોય છે, એની શોભા છે. જીવન શોભે એટલા માટે આવા મહોત્સવના નિર્માણ ઠાકોરજી કરતા ગયા છે. આના માધ્યમથી લાખોના જીવન શોભી ઉઠશે. ભવિષ્યની ચિંતા કરી અને ભગવાને આ ત્રીજો સંકલ્પ કાયમીને માટે શરૂ રાખ્યો છે. સદાવ્રત મન, સમાધિ પ્રકરણ મન, પણ આ સંકલ્પ કાયમીને માટે અવિરત વહેતો રહે એવી ભગવાન બધાને આજ્ઞા કરતા ગયા છે. જે સંપ્રદાયમાં ઉત્સવ ન થાય એ સંપ્રદાય ધીમે ધીમે જીરો થઈ જાય. ઉત્સવોની વણઝાર શરૂ રાખવાને માટે પ્રભુ આદેશ કરી ગયા છે. અને ઉત્સવોમાં ખૂબ સત્સંગ મળે બધાને એવા કંઈક પ્રયાસ કરજો. સંતોને કહેતા ગયા છે મહારાજે વચનાવતમાં, કહે ઇન્ડાયરેક્ટલી બધું કહી દીધું છે મહારાજ, કે ગ્રહસ્થો જેમ તમારી સેવા કરે છે એમ તમારે ગ્રહસ્થોની સેવા કરે. ગ્રહસ્થો શું સેવા કરે તો યજમાન પદ સ્વીકારે, રસોઈઓ આપે, વસ્ત્ર ઓઢાડે, બધું એ જ કરે છે ને. સંતોએ શું સેવા કરવાની, વાતો એ કરીને એના જીવનમાંથી સંસાર દૂર થાય એવા પ્રયાસ કરવાના. બહુ મોટી સેવા છે. નરનારાયણ ભગવાનના દર્શનને માટે ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમ ગયા ત્યારે ભગવાન બહુ રાજી થયા. નર પ્રભુ તો એવું બોલ્યા, અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ. આજ મને બહુ આનંદ થયો છે, કારણ સર્વમ સુલભમેવાસ્તિ દુર્લભ સંત સમાગમ. હે સંતો, આ લોકમાં બધું સુલભ છે પણ આપ જેવા સંતોનો સમાગમ મળવો બહુ દુર્લભ છે. આપ મને બહુ વાલા છો. આવું નારાયણ પ્રભુ બોલ્યા પછી શું કામ, તો કે બોધયંતો અગ્નજીવાંશ્ચ કૃપયા મુક્તિ સાધન. તમે અગ્નજીવાત્માઓને મુક્તિનું સાધન બતાવો છો, અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો છો, માટે તમે મને બહુ વાલા છો. તમે અભયદાન આપો છો. ના અભય પ્રદાનસ્ય કલ્યાપી સમાનીનો, અભયદાનની તોળે એકેય દાન ના આવી શકે આવો અભયદાનનો મહિમા છે તમે આપો છો. તો ગ્રહસ્થો જેમ અન્નવસ્ત્રનું દાન કરે છે એમ સંતોએ અભયદાન કરવું પડે. પરસ્પરનો મહિમા સમજી લે, એને બેસી નથી રહેવા. તમે ગમે એટલું દાન કરો તો અભયદાનની તોલે ન આવે. એટલે સત્સંગનો મહિમા એ કાયમીને માટે ઊંચો જ રહ્યો છે, શ્રેષ્ઠ જ રહ્યો છે. અને સંતો સત્સંગ કરાવી કરાવી અને જીવને ભગવાનમાં જોડી રહ્યા છે એનો મહિમા કોણ કહી શકે, કોણ કહી શકે. એટલે લખાણો, વિધિ હરિ હર કબી કો બીદ
જેમ છે એમ સંતોનો મહિમા કહેવાને માટે સક્ષમ નથી. એના અંતરમાં ચિંતા રહે છે, રખે યોગ્ય ન્યાય નહીં આપી શકાય તો કહત સાધુ મહિમા સકુચાની સંકોચ અનુભવે છે. શું કામ? જીવને ભગવાનમાં જોડવાનું કામ કરે છે. જીવન ધોરણ સાધુ જીવે છે, કામ બહુ ઊંચા કરે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ ઓહી સાધુ જીવન ધોરણ. હા સાધા આ બધા બેઠા જો, વેરેન્ટ જ વિનાના જીવન. દાંતિયાની જરૂર ન પડે, સેન્ટની જરૂર ન પડે, સાબુન જરૂર ન પડે, ઇસ્ત્રી ન કરાવી પડે, કાંઈ નહીં, બૂટ મોજા કશું નહીં. જીવન ધોરણ સાવ સાધુ. વિચારો કેટલા. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સંતો કૈમિને માટે વિચારતા હોય છે. બધા જીવોનું કેમ સારું થાય એવા સંકલ્પ કરતા હોય, એના માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય, પ્રયાસો કરતા હોય છે. હમણાં અમે સંકુલમાં ગયા હતા, દેવપ્રકાશ અમે લઈ ગયા હતા આઈસ્ક્રીમ ખવડાવવા. પરાયણ ખવડે એવું થાય ખરું, હવારે ખબર પડશે. હવે મેં કીધું સ્કૂલ તો બહુ મોટી છે, કેટલા વિદ્યાર્થી ભણે? તો કે 33. સંતોના સાનિધ્યમાં વિદ્યા અભ્યાસ કરનારા બાળકો બાપ કાયમ એને માટે હિન્દુસ્તાની જ રહેવાના, હિન્દુસ્તાની જ રહેવાના. સૌથી મોટું આ પ્રદાન છે સંતોનું સમાજને માટે. બાળપણથી એને સંસ્કારોનું સિંચન કરતા હોય ને એ સંતોના યોગમાં રહેનારા બાળકો ક્યારેય બાપ હિન્દુસ્તાનની સંસ્કૃતિ વિરુદ્ધ પગ નહીં ભરે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે જાણો છો આપ? માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ ચાર સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરે એનો આલોક અને પરલોક સુધરી જાય. એ ચારેય સૂત્ર તો ચરિતાર્થ કરી શકશે આવા સંતોના સાનિધ્યમાં રહેતા હશે. સંકુલોના માધ્યમથી, ગુરુકુલોના માધ્યમથી બાળકોને બાળપણથી એવું અદ્ભુત સિંચન થાય છે. ઘર કળી કાળમાં દિવ્ય વાતાવરણના દર્શન થાય છે. સવારમાં વહેલા જાગીને બાળકો પૂજા કરીને, તિલક ચાંદલો કરીને મા બાપને પગે લાગતા હોય ત્યારે તમને એમ લાગે કે અમે આશ્રમમાં બેઠા છીએ, ઘરમાં બંગલામાં નથી બેઠા, આશ્રમમાં બેઠા છીએ એવું લાગશે. તમારું હૃદય પ્રેમથી ભરાઈ જશે, તમારી આંખોમાં હરખના આંસુ આવશે. સંસ્કારની સુવાસ તો બાપ બધી જગ્યાએ આવશે. ડાબી દુબી ન રહે કસ્તુરી કી બાસ, ગમે ત્યાં ડાટો ને સુગંધ આવ્યા વિના. ભક્તિ કરે પાતાલ મેં ઓર પ્રગટ હોતા આકાશ, એમ સંસ્કારની સુવાસ તો ગમે ત્યાં આવશે. લોકોના હૃદય સ્વીકારશે કે આ સંસ્કારનું કારણ સંતો છે, અને સંસ્કાર છે એ જ સાચી મૂડી છે. મેં બહુ જોયું છે, બધા સંતોએ જોયું જ હશે. કાંઈ નથી પણ સંસ્કાર જેની પાસે છે એટલા સુખી છે, એટલા સુખી. બીજું બધું તેની મેળ આવ્યા જ કરે છે. બધું છે પણ સંસ્કાર નથી એની બરબાદી બહુ જોઈ છે બાપ, બહુ જોઈ છે. ભાગ્યશાળી છો સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિત થયા છો, બહુ હૃદયથી કહું છું ભાગ્યશાળી છો બાપ. તમારી પેઢીઓ પરંપરામાં આ બધું આમનમ જીવંત જ રહેવાનું છે, બધું એમનમ જીવંત રહેશે. એ સાદગી, એ પ્રેમ, એ સંસ્કૃતિ બધું એમને રહેશે. સંકુલમાં અભ્યાસ કરતા હશે બાળકો, બાળમંડળમાં આવતા હશે બાળકો, યુવા સભામાં આવતા હશે યુવાનો, બધા જ ભગવાન શ્રીની આજ્ઞા અનુસાર જીવન જીવવાને માટે કટિબદ્ધ બન્યા હશે. એ આ સંતોની મોટામાં મોટી દેણ છે, મોટામાં મોટી દેણ. એટલે આ બધા જેમ છેમ મહિમા નથી ગાઈ શકતા. રખેન યોગ્ય ન્યાય નહીં આપી શકે તો, કારણ કે જીવન એવું છે. સાધુ ચરિત શુભ સરીસ કપાસુ, સાધુ ચરિત શુભ સરીસ કપાસુ, નિરસ જાસો, નિરાશા
રૂપમાં આપી છે. કપાસના ફૂલમાં કોઈ રસ ન હોય, કોઈ ગંધ ન હોય, કોઈ રૂપ ન હોય, પણ કામ બહુ ઊંચું કરે છે. શું કામ કરે તો કે આપણા છિદ્રોને ઢાંકવાનું, મર્યાદા એનાથી સચવાય છે. એમાંથી કપડાં બને ને કપડાં પહેરીએ તો આપણા છિદ્રો ઢકાય છે ને મર્યાદા સચવી શકીએ છીએ. એમ સંતોનું જીવન સાદું છે, પણ કામ સમાજના છિદ્રોને ઢાંકવાનું કરે છે. જ્યાં સંતોનું સાનિધ્ય હશે ત્યાં છિદ્રો ઢકાશે, એની મર્યાદા સલામત રહેશે. એક પ્રસંગ કહું મહાભારતનો. દુશાસન વર્ષસભામાં દ્રૌપદીજીને ઢસડી લાવ્યો. અબળા નારી આક્રંદ કરતા હતા, બધાને વિનંતી કરી, પણ કોઈએ દ્રૌપદીજીની લાજ બચાવી નહીં. આખી દ્વારકાધીશને પુકાર કર્યો, અને દ્વારકાધીશને પુકાર કર્યો તો દ્વારકાધીશ પહોંચી ગયા સાડીનો તાકો લઈને. કારણ કે પાટો વાળ્યો હતો ને ત્યારે તાંતણા ગણ્યા હતા, 999 થયા હતા. એક એક તાંતણાની સાડી લઈને પહોંચી ગયા. દુશાસન ખેંચતો રહ્યો ને ભગવાન પૂરતા રહ્યા. ફાનુસ બનકે હિફાજત જિસકી હવા કરે, હોશમમાં ક્યાં પૂજે જિસે રોશન ખુદા કરે. એને કોણ ઓલવી શકે જેની વાત ઠાકોરજી હકોરતો હોય. એમ જેની લાજ ઠાકોરજી બચાવવા વાળો હોય, બાપ દુનિયાવાળાની શું તાકાત એની લાજ લઈ શકે. ભગવાને દ્રૌપદીજીની લાજ બચાવી ચીર પૂરી. એક દુશાસન હતો, દ્રૌપદીજીની લાજ લૂંટવાને માટે તૈયાર થયો હતો. આજે ઠેર ઠેર દુશાસનો ભટકે છે. ટીવી રૂપી, ઇન્ટરનેટ રૂપી, મોબાઈલ રૂપી, આ બધા ભયંકર દુશાસનો છે. કુસંગ રૂપી, વ્યસન રૂપી, વિષય રૂપી, ભયંકર દુશાસનો સારા એ સમાજમાં બધાની લાજ લૂંટી રહ્યા છે. અને મોટા ભાગનાની લૂંટાઈ ગઈ છે. બધાને ખબર છે, આખી દુનિયામાં મોટા ભાગનાની લૂંટાઈ ગઈ છે. લાજ વિનાના જ બધા આટા મારે છે. ભગવાનની કૃપા થઈ છે જેની ઉપર, એની બચી છે. બાક મોટા ભાગનાની લૂંટાઈ ગઈ છે. ક્યાંય મર્યાદા જેવું નથી રહ્યું. તમે વાંચો, સાંભળો તો ખબર પડે કે શું દશા થઈ છે સમાજની. તો ભગવાન સ્વામિનારાયણને ઘેરે આ બધું દેખાય છે. આ મર્યાદાના બાકી ક્યાંય નથી. મની લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. અને મોટાભાગના કેરેક્ટર ગયા છે, મર્યાદાઓ તૂટી ગઈ છે. એક દુશાસન ચીર ખેંચતો હતો, ભગવાન ચીર પૂર્યા. આજ ઠેર ઠેર દુશાસનો ભટકે છે. જાજો બદનામ ગુલિસ્તા કરને કો એક હી ઉલ્લુ કાફી હૈ. બદનામ ગુલિસ્તા કરને કો એક હી ઉલ્લુ કાફી હૈ, હર શાખ પે ઉલ્લુ બેઠે હૈ, જાને ગુલિસ્તા ક્યા હોગા. જેમ ભગવાને ચિરપુરી લાજ બચાવી, એમ સંતો શાસ્ત્રોના માધ્યમથી સમાજની લાજને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં શાસ્ત્રોની કથાઓ થતી હશે, જ્યાં સત્સંગ થતો હશે, સંતોનું જેને સાનિધ્ય હશે, એ વ્યક્તિની, એ પરિવારની, એ કુટુંબની, એ ગામની, એ સમાજની લાજ આબાદ રહેશે. બાકી જ્યાં આવું કંઈ નહીં હોય, એ વ્યક્તિની જાશે, કુટુંબની, પરિવારની, સમાજની, ગામ આખાની લાજ જાશે. બાપ, તો સંતો આપણી લાજ બચાવી રહ્યા છે. આથી મોટું કોઈ બીજું યોગદાન ન હોઈ શકે. બાપ યોગદાન ન હોય. 25 વર્ષનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એ તો નિમિત્ત છે. બાકી અભિષેક કરી નાખે તો એ ચાલે, યજ્ઞ કરીને અભિષેક કરી નાખે ને તો એ તો થઈ જાય. પણ એને નિમિત્ત બનાવી અને લાખો ભક્તોને પરમાત્માના સુંદર દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરવાનો અવસર મળે, એના માધ્યમથી કંઈક દિવ્ય જ્ઞાન થાય, હૃદયમાં કંઈક પ્રેરણા મળે દિવ્ય, એવો હૃદયથી વિચારી પૂજ્ય ગુરુજીએ, પૂજ્ય ચેરમેન સ્વામી, અધિક સંતોએ આયોજન કર્યું છે. બહુ મહેનતવાળું હોય છે આ બધું, બહુ સહેલાઈથી નથી થતું. ઉત્સવ કરવા એ બહુ અઘરા કામ છે. અમને ખબર છે, હમણાં ઉત્સવ કર્યો ને, પ્રતિષ્ઠા ઉત્સવ, કેટલા વર્ષથી મહેનત કરતા હતા. પણ તેમ છતાંય સમાજને જો કંઈક સાચું જ્ઞાન થતું હોય એના માધ્યમથી, તો એ મહેનત ભલે કરવી પડે. ભગવાને આપણને સાધુ જેવી પદવી આપી છે. આવડા મોટા ભગવાને આપણને ખોળામાં બેસાડ્યા છે, તો સમાજની સેવા કરવી તો બાપ આપણું કર્તવ્ય બની રહી છે એમ સમજી, અને સંતો રાત્રિ દિવસ મહેનત કરી અને બાપ સમાજને સાચું પીરસી રહ્યા છે. પીરસાશે સાચું સમાજને, લોકો એને એક્સેપ્ટ કરશે, એના યોગમાં રહે, એની પ્રમાણે વર્તવા માંડશે, તો એનું જીવન સુગંધિમાન બની જશે. આજની યુવાની બદબૂ મારે છે, બાળપણ બદબૂ મારે છે,
ત્યારે યુવાની અને બાળપણને સુગંધિમાન બનાવવાનું કામ સંતો કરે છે, શોભાડે છે જીવનને, અદભુત રીતે શોભાડે છે. એટલે જીવનને શોભાડવા માટેનો આ સુંદર અવસર છે. બધાનું જીવન શોભે એવી ભગવાન બધાની પર કૃપા વર્ષાવે. કન્યાને પરણાવ્યું તો એને બ્યુટી પાર્લરમાં લઈ જાય છે, વરરાજાને ગમે એટલે એનો હાથ સ્વીકારી લે, શણગારવા માટે બ્યુટી પાર્લરમાં લઈ જાય છે. એમ જીવને તે પરમાત્માની સાથે પ્રણાવવાનો છે. પણ ભગવાનને જીવ ગમે તો હાથ સ્વીકારે ને, જીવ એક કન્યા છે, પ્રભુ વરરાજા છે. કન્યાને જેમ સારા શૃંગાર સજાવે છે એમ જીવને શૃંગાર સજાવવાના છે. કયા શૃંગાર? કરલે શૃંગાર ચતુરલ બેલી, સાજન કે ઘર જાનારી, નાહલે ધોલે શિર ગુથાલે, ફિર યહા નહીં આનારી. કરલે શૃંગાર ચતુરલ બેલી, એ ચતુરલ બેલી કોણ? તો જીવ. સાજન કોણ? તો પરમેશ્વર. પીયું મારો પરમેશ્વર, મેં એસે બર કો ક્યું બરું, જો આજ જીએ કલ મરે, મારે ગિરધર બરું, મેરો ચૂડલો અખંડ હો જાય. ચૂડલો એનો પહેરવો, સેથો એનો પૂરવો, ચાંદલો એનો અમર વરને વરી જાવ. અને એ વરને વરવા માટેનું આ બ્યુટી પાર્લર છે. આ બ્યુટી પાર્લર છે બાપ, આમાં આવે અને શણગાર સજી લે છે. મારે ભાલે રે ચાંદલિયો ભલા ભાગ્યનો, ભાંગવી પડશે. મારે હાથે
જેને પિયુના દેશમાં જવું હોય એને આ શણગાર સજવા જ પડે. અંગના તો પર્વત ભયા ગહેરી ભઈ વિદેશ, લો બાબુલ ઘર અપના મેં તો ચલી પિયા કે દેશ. અને શણગાર સજવા હશે તો આ સભા મંડપ રૂપી બ્યુટી પાર્લરમાં આવવું જ પડશે. આ સંતો બ્યુટી પાર્લરમાં શણગાર સજાવી રહ્યા છે. સજજો, બીજાને સજાવવા માટે લાવજો. ખૂબ આનંદ ઉત્સાહની સાથે ઉત્સવ ચાલી રહ્યો છે. અમે કાલે ગાડીમાં માંડ્યો હતો પૂજ્ય સ્વામીની કથા બધું, અને આજે પ્રત્યક્ષ ઉત્સવના સંતોના દર્શન થયા. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું છું કે અમને આવી રીતે ભક્તોની સેવા કરવાનો લાભ પૂજ્ય સ્વામી આપ્યો છે, આવો લાભ મળે અને ગ્રહસ્થોની વાતો કરીને સેવા કરી એમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ એ ભગવાન શ્રી હરિ અમને તે શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.